સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં. આજે આપણે બનાવ્યું છે દૂધીનું શાક. જે કમેન્ટ હતી તરણબે પીરજાદા કે દૂધીનું શાક બનાવજો, તો આજે આપણે દૂધીનું શાક બનાવ્યું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે સરસ મજાનું દૂધીનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. તો અહીંયા હું નકરી દૂધીનું શાક બનાવવાની છું. એ પણ એકદમ ટેસ્ટી શાક બનશે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા આ દૂધીની આપણે ઉપરની છાલ ઉતારી લેવાની છે. તો એના માટે આપણે દૂધીના 2 ભાગ કરી લઈશું. હવે 2 ભાગ કરી લીધા બાદ આપણે એને છાલ ઉતારી લઈશું. દૂધીને આપણે છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે, તો એને આપણે કટ કરી લઈશું. તો અહીંયા જે રીતની તમને પસંદ હોય નાની મોટી એ રીતની કટ કરી લેવાની. તો અહીંયા હું આ રીતે નાની નાની સાઈઝમાં કટ કરી લઈશ. દૂધીને આપણે કટ કરી લીધી છે, તો વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો અહીંયા હું કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરું છું. અહીંયા આપણે તેલનો ઉપયોગ થોડોક વધારે કરીશું, કારણ કે દૂધીનું શાક આપણે તેલમાં જ બનાવવાનું છે. એટલે અહીંયા 3 ચમચી જેટલું મેં તેલ લાવ્યું છે. તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી રાઈ એડ કરીશું. રાઈ આપણે સરસ રીતે ફૂટવા લાગે એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. 1 લીલા મરચાંને મેં કટ કરી લીધું છે એ એડ કરી લઈશું. અને આપણે દૂધીલી છે કટ કરેલી એ એડ કરી દઈશું. દૂધીને સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું. હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં દૂધીના ભાગનું મીઠું એડ કરી લઈશું. મીઠું એડ કરવાથી આપણી દૂધી જલ્દી રીતે સડી જશે. અને આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ ચેડવવાની છે, એટલે મેં થોડું તેલ વધારે એડ કર્યું છે. હવે મીઠું એડ કરીને સરસ રીતે આપણે હલાવી લીધું છે, તો એને ઢાંકીને આપણે ચડવા દઈશું. આપણી દૂધી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે. તો 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે મેં 1-2 વખત હલાવી લીધી હતી. તો દૂધી આપણે સોફ્ટ થઈ ગઈ છે, થોડીક 50% જેવી ચડી ગઈ છે. દૂધીમાં જે પાણી નીકળે એમાંથી જ આપણે આ દૂધી ચડી ગઈ છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરવાના છે. 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. અને 1 ચપટી આપણે ગરમ મસાલો એડ કરીશું. અને મીઠું તો આપણે પહેલાં જ ઉમેરી દીધું છે. અને 1 ટમેટાની પ્યુરી લીધી છે એ એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ટમેટાની પ્યુરી એડ કરવાથી શાક એકદમ સરસ મજાનો સ્વાદ આવશે. અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, પણ અમને ગળ્યું પસંદ નથી એટલે હું ખાંડ એડ નથી કરતી. તો 50% ઉપર પણ આપણું શાક ચડી ગયું છે. તો હવે ફરીથી ઢાંકીને આપણે 5 થી 6 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરીને મસાલા અને ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે શાકમાં ભળી જાય. તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક સરસ રીતે ચડી ગયું છે. એકદમ સરસ રીતે દૂધી ગળી ગઈ છે. આ રીતે દબાવતા દૂધી ભાંગી જાય છે. તો આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરીશું અને એક ડીશમાં આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું દૂધીનું શાક. આ શાકને તમે રોટલી, રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. એકદમ ટેસ્ટી બન્યું છે. એકવાર આ રીતે પાણીના ઉપયોગ કર્યા વગર શાક બનાવો તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે.
તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.